રાજકોટ મૌડીના કોર્પોરેટર પરેશભાઈ હરસોડા અને તેમના સત્યમ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરરોજ 5000 ગરીબો માટે ભોજન વિતરણની પ્રશંસનીય સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ભારતમાં લોકડાઉન 2 ચાલુ થઈ ગયું છે ત્યારે રાજકોટ મૌડીના વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર શ્રી પરેશભાઈ હરસોડા તથા તેમના સત્યમ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 5000 ગરીબ પરિવારને બુંદી ગાંઠિયા ફરસી પૂરી ચેવડો પૂરી શાક વગેરે અલગ અલગ પ્રકારની દરરોજ રસોઈ બનાવી મૌડી વોર્ડ નંબર 11 માયાણી ક્વાર્ટર્સ વિશ્વનગર ક્વાર્ટર્સ આંબેડકર નગર નાના મોટા રોડ ઝુંપડપટ્ટી ધરમનગર ઉપરાંત વિવિધ સ્થળોએ અલગ અલગ ટુકડીઓ બનાવી વિતરણ કરવામાં આવે છે. આ અવિરત સેવામાં 50-60 બહેનો રંજનબેન હરસોડા સવિતાબેન સભાયા જયશ્રીબેન ભુવા મનીષાબેન સખિયા પૂજાબેન વાગડિયા રૂપલબેન વાગડિયા ભારતીબેન દુધાતા દીપાબેન સાકરિયા હેતલબેન ફારચા રસીલાબેન સોરઠિયા ઉપરાંત 60-70 અગ્રણીઓ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પરેશભાઈ હરસોડા વિનોદભાઈ ભુવા કિશોરભાઈ સખિયા પંકજભાઈ ઠુમ્મર દિલીપભાઈ મુંગરા દિલીપભાઈ વાગડિયા નરેશભાઈ હુબલ ચંદુભાઈ હરસોડા મનીષભાઈ રામાણી દીપકભાઈ હરસોડા વિજયભાઈ હરસોડા હરેશભાઈ રામાણી ઉપરાંત તમામ સભ્યો દ્વારા તારીખ 22 માર્ચ થી અવિરત સેવાઓ અપાઈ રહી છે જે તારીખ 3 મે ઉપરાંત પણ ચાલુ રહેશે. મારું નામ સભાઈ સવિતાબેન છે, હું મૌડી ગામમાં રહું છું અને સત્યમ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકડાઉનથી ત્યારથી પરેશભાઈ તેમના પ્રમુખ છે અને તેમના નેજા હેઠળ આ સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. જ્યાં પરેશભાઈને એક સારો એવો વિચાર આવ્યો કે આ લોકડાઉનની અંદર ભૂખ્યા લોકોને ભોજન કેવી રીતે પહોંચાડવું, તો તેને તરત જ આ વિચારનું બીડું ઝડપી લીધું અને પોતે તેના વિચારના માધ્યમથી દરરોજનું 5000 વ્યક્તિઓને કેમ પહોંચાડી શકાય તેવી રીતે અમારા ગ્રુપના માધ્યમથી દરરોજ રસોઈ બનાવી અને 5000 વ્યક્તિઓને આ પહોંચાડે છે. અને પરેશભાઈનામાં પહેલેથી જ આ સેવાકીય ભાવ હતો અને તે ભાવ આજે પણ લોકડાઉનની અંદર તેને પ્રસ્તુત કર્યો અને અમે બધાએ તેને સાથ સહકાર આપ્યો અને હજી જ્યાં સુધી લોકડાઉન ચાલશે ત્યાં સુધી પરેશભાઈને એવું વિચારશે કે આપણે ભૂખ્યાઓ સુધી ભોજન પહોંચાડી શકીએ. તેમાં ભોજનની અંદર ગાંઠિયા ગુંદી લાડવા ચવાણું શાક ખીચડી બધી જ વસ્તુઓ પૂરી થેપલા જુદી જુદી વસ્તુઓ બનાવીએ અને લોકોને તૃપ્ત કરીએ છીએ. એક સારી એવી પ્રવૃત્તિમાં અમને પણ સહભાગી બનાવ્યા એ બદલ અમે પરેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી સેવાકીય પ્રવૃત્તિમાં અમને પણ જોઈન્ટ કર્યા છે. પરેશ હરસોડા છે, સત્યમ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ. આ ટ્રસ્ટ દ્વારા અત્યારે જ્યાં લોકડાઉનના હિસાબે ભૂખ્યા લોકોને ભોજનનું આયોજન કર્યું છે, રોજના 5000 લોકોને રસોઈ બનાવી અને જમાવી છે. જ્યાં 15-17 દિવસથી ચાલે અત્યાર સુધીમાં અમે લગભગ 1,00,000 લોકોને જમાડ્યા છે, જેમાં અમે રસોઈમાં ગુંદી ગાંઠિયા સેવ ગુંદી ચવાણું શાક રોટલી ખીચડી અને ચાપડી આવી બધી અલગ અલગ આઇટમ બનાવી છે જેથી કરીને 2 દિવસ ઘરમાં પડી રહીએ તો એ લોકો ખાઈ શકે.